विश यू ऑल अ वेरी हैप्पी गणेश चतुर्थी। आज गणपति बापा घरे पधारिया छे तो लड्डू बनावीशु ने मलाई मार के। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फॉर सत्संग कुछ पल जिंदगी के। फ्रेंड्स, आज हूँ आपने साथ शेयर करीस मलाई लड्डू की रेसिपी के जेने पनीर लड्डू पण कही शकाय छे। अने आ लड्डू की रेसिपी हूँ आपने साथ शेयर करूँ ए पहला अमारी चैनल ने सब्सक्राइब करवानो अने बेल आइकन ने प्रेस करवानो ना भूलता, जेथी करीने आवी जो नवी वाटियो ना अपडेट्स तमने सौथी पहला मळी रहे। अने जो तमने अमारो वीडियो पसंद पड़े देन डोंट फॉरगेट टू लाइक दिस वीडियो एंड शेयर दिस वीडियो विथ योर फ्रेंड्स, क्योंकि शेयर करते जाओ जिंदगी खूबसूरत है। मलाई लड्डू बनावा माटे आपणने जोशे 1 लीटर फूल फेट दूध पनीर बनावा माटे प्लस 1/4 कप दूध लड्डूनी प्रोसेस माटे 3/4 कप मिल्क पाउडर 1/4 कप दूधनी मलाई 1 लींबूनो रस 3 टेबलस्पून शुगर 3 टेबलस्पून कंडेन्स मिल्क 1 टेबलस्पून घी 1/4 टीस्पून हैंड क्रश्ड एलची पाउडर અને લાંબા સમારેલા પિસ્તા। મલાઈ લડ્ડુ બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પનીર બનાવશું, જેના માટે એક પેનમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લેશું અને આ દૂધને ગેસની હાઈ ફ્લેમ ઉપર એક ઉભળો આવી જાય ત્યાં સુધી સરસ રીતે ગરમ કરી લેશું અને દૂધને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જશું જેથી કરીને દૂધ છે એ નીચે બેસી ના જાય અને તેમાં મલાઈ ના આવે। આપ જોઈ શકો છો દૂધમાં એક સરસ ઉભરો આવી ગયો છે, તો ગેસની ફ્લેમને હવે આપણે લો કરી દેશું અને ત્યારબાદ તેમાં આ 1 લીંબુનો રસ એડ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, દૂધને ફાળવા માટે તમે વિનેગરનો પણ યુઝ કરી શકો છો। આપ જોઈ શકો છો ગ્રીન પાણી અલગ પડી ગયું છે અને પનીર અલગ પડી ગયું છે, તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ત્યારબાદ એક ગરણીમાં આ રીતે આપણે મલમલનું કપડું રાખી દેશું અને આ પનીરને તેમાં ગાળી લેશું અને ત્યારબાદ તેના પર 1 થી 1.5 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દેશું જેથી કરીને પનીરમાંથી લીંબુની ખટાશ છે એ નીકળી જાય અને ત્યારબાદ આ રીતે પોટલી વાળીને આપણે હાથેથી દબાવીને બધું પાણી કાઢી લેશું અને ત્યારબાદ આને હેંગ કરીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેશું અને પનીર સેટ થાય ત્યાં સુધીમાં આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવી લઈએ, જેના માટે એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન ઘી લેશું અને ઘી મેલ્ટ થાય ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ દૂધ એડ કરી દેશું। ગેસની ફ્લેમને આપણે લો રાખશું અને આ દૂધને બરાબર રીતે મિક્સ કરી દેશું, ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ દૂધની મલાઈ એડ કરી દેશું અને આ ઘરની જ મલાઈ છે જે આપણે નોર્મલી દૂધને ગરમ કરીને કાઢતા હોઈએ છીએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દેશું અને ત્યારબાદ તેમાં 3/4 કપ મિલ્ક પાવડર એડ કરવાનો છે, પણ મિલ્ક પાવડર છે એને આપણે થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું જેથી કરીને તેના લમ્પ્સ ના રહે। અને ત્યારબાદ આ મિક્સરને આપણે ગેસની લો ફ્લેમ પર જ કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા રહેશું કે જ્યાં સુધી આ મિક્સર એકદમ થીક ના થઈ જાય અને તે પેનથી સેપરેટ ના થઈ જાય। આપ જોઈ શકો છો આ મિક્સચર એકદમ થીક થઈ ગયું છે અને તે પેનથી પણ છૂટું પડવા લાગ્યું છે, તો આ ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે। તમે આ રીતે જો ઇન્સ્ટન્ટ માવો ન બનાવવો હોય તો જે રેડીમેડ માવો આવે છે મોડો માવો એ પણ યુઝ કરી શકો છો, તો તમારે ઘીમાં ડાયરેક્ટલી એ માવો થોડી વખત શેકવાનો રહેશે અને ત્યારબાદ આ માવામાં આપણે 3 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું અને ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન કન્ડેન્સ મિલ્ક એડ કરી દેશું
અને જો તમારે કન્ડેન્સ મિલ્કનો યુઝ ના કરવો હોય તો તમારે 6 ટેબલ સ્પૂન ખાંડ લેવાની થશે અથવા તો તમે 6 ટેબલ સ્પૂન કન્ડેન્સ મિલ્ક પણ લઈ શકો છો। આપ જોઈ શકો છો મિક્સચર એકદમ સરસ થીક થઈ ગયું છે। તો હવે આપણે તેમાં આ પનીર જે છે એને આ રીતે ક્રમ્બલ કરીને એડ કરી દેશું। અને તેને સરસ રીતે આમાં મિક્સ કરી દેશું। આપ જોઈ શકો છો પનીર સરસ મિક્સ થઈ ગયું છે। તો 1-2 મિનિટ માટે આપણે આ રીતે તેને શેકી લેશું। આપ જોઈ શકો છો આ મિક્સચર એકદમ સરસ થીક થઈ ગયું છે અને પેનથી સેપરેટ થવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું। અને ત્યારબાદ આ રીતે પેનમાં તેને સ્પ્રેડ કરીને તેને કમ્પ્લીટલી આપણે ઠંડુ થવા દેશું અને કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયા બાદ આપણે તેમાંથી લાડુ વાળી લેશું। ફ્રેન્ડ્સ આ મિક્સચર સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેમાંથી લાડુ વાળ લેશું। અને ત્યારબાદ તેના પર આ પિસ્તાની સ્લાઈસ લગાવી દેશું। સો ફ્રેન્ડ્સ તૈયાર છે મલાઈ લડ્ડુ। તો આ લડ્ડુને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝને અમારી સાથે શેર કરજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કે જિંદગી ખૂબસૂરત હૈ।